નમસ્કાર મિત્રો, બ્લેકબક ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે જોઈએ. જો આજનો આપણો પ્લાન આ રીતનો હતો. મેં તમને ટેલિગ્રામમાં આખો ચાર્ટ અપડેટ આપ્યું હતું, બરાબર, કે કઈ રીતે માર્કેટ ક્યાં ખુલે. અને કાલે વિડીયોમાં પણ કીધું હતું કે ભાઈ કઈ રીતે માર્કેટ ખુલે તો કઈ રીતે આપણે તમારે ટ્રેડ લેવો, બરાબર. તો જો આ રીતનું હતું, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ બધું, અને એક ટ્રેડ લાઇન આવતી હતી. આપણે પુટ બાજુ સારો એવો પ્રોફિટ કર્યો હતો, અને પછી જો એક બાઉન્સ બેક આવ્યું હતું 3 વાગ્યા પછી, એમાં પણ સારો એવો પ્રોફિટ સ્કેલ્પિંગમાં આવ્યું હતું, બરાબર. તો ચાલો આપણે જોઈએ ટ્રેડ પાછળનું લોજિક તમને સમજાવીએ, બરાબર. તો ભાઈ આ તમારે બધું શીખવું પડે, સમજવું પડે. એક આખી પ્રાઇસ એક્શન છે એ તમારે શીખવી પડે. હવે જો માર્કેટ ક્યાં ખુલે છે, જો હવે કાલનો લો કયો છે, આ છે, બરાબર. અને મેં તમને કીધું હતું કે ભાઈ 600 બ્રેક થાય ઉપરની બાજુ આ છે, બરાબર, હાઈ, એટલે આ રેન્જમાં ખુલે. જો આ કેન્ડલ આમાં ખુલી હતી, પણ પ્રેશર, સેલિંગ પ્રેશર જ એટલું બધું વધારે હતું, એટલે આપણે ભાઈ આ બ્રેક કરીને 600 બ્રેક કરીને એટલે તરત જ આપણે પુટ લઈ લીધો હતો, બરાબર. ક્યાં સુધી? અહીં સુધી, 400 સુધી. 400 કેમ કે પાછો સપોર્ટ હતો, બરાબર. જો આ કેન્ડલમાં આપણે બુક કરી, 3 કેન્ડલ, માત્ર 3 કેન્ડલમાં સારો એવો પ્રોફિટ બની ગયો હતો આપણે, બરાબર. તો આ રીતે આપણે એક ટ્રેડ લીધો હતો, બરાબર. અને એક પોઝિશન હોલ્ડ કરીને રાખી હતી, એ પોઝિશન આપણે છેક અહીંયા કાઢી, ક્યાં, 300 અહીંયા. જો આ કેન્ડલમાં આપણે પોઝિશન એક કાઢી, બરાબર. એટલે આપણે 2 ટ્રેડ એ લીધા પુટ બાજુના. એનું લોજિક તમને સમજાવું કે માર્કેટ ડાઉનમાં છે ભાઈ, હવે સેલર લોકો એક્ટિવ થઈ ગયા છે, બરાબર. સેલર લોકો છે ને એક્ટિવ થઈ ગયા છે, એટલે બાયર એટલા બધા નથી, બરાબર. તો સેલિંગ પ્રેશર વધારે જોવા મળી રહ્યું છે માર્કેટમાં. તો બરાબર એ બાજુ આપણે 2 ટ્રેડ લીધા, અને એક ટ્રેડ આપણે અહીંથી, જો ભાઈ 3 વાગ્યાની કેન્ડલ આ છે ને, એમાં અહીંથી સ્કેલ્પિંગ માર્યું હતું આપણે 2 કેન્ડલનું, બરાબર. તો આ રીતે આપણે ટ્રેડ ભાઈ લીધા છે. તો તમારે સમજવું પડે ભાઈ માર્કેટને. સમજવા માટે પહેલાં તો તમારે રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે, બરાબર. તમારું રિસ્ક કેટલું છે, તમે કેટલા કેપિટલથી કામ કરો છો, બરાબર. પછી મની મેનેજમેન્ટ, સાયકોલોજી. સાયકોલોજી છે ને એ બહુ મહત્વની છે, તમારે સાયકોલોજી ઉપર કામ કરવું. એન્ટ્રી અને એક્ઝિટ છે ને એ સાયકોલોજી તે તમારી કરાવે ભાઈ, અને એ એક્સપિરિયન્સ કરશો ને તો જ તમે વધારે તમે એન્ટ્રી અને એક્ઝિટ પરફેક્ટ કરી શકશો, બરાબર. જેટલો તમારો એક્સપિરિયન્સ હશે માર્કેટમાં, એ પ્રમાણે તમે એન્ટ્રી અને એક્ઝિટ તમારા સાચા પડતા જશે. તો જેમ બને ને એમ એક લોટથી કામ કરો મિત્રો, અને એક લોટથી તમે 5-8% રિટર્ન મેળવો ડેઈલીનું. એટલે ટૂંકમાં તમે 10,000 રૂપિયાથી એક લોટથી તમે ટ્રેડિંગ કરતા હોય તો તમે ભાઈ 500-800 રૂપિયા પ્રોફિટ બુક થાય, એટલે બહુ સારી વાત કહેવાય, બરાબર. તો તમે એવી રીતે શીખો, સમજો, અને ધીમે ધીમે તમારું કેપિટલ પણ ભેગું થતું જશે. તમે 10 ટ્રેડ લો, એમાંથી ભલે 7 ટ્રેડ જ સાચા પડે, 3 ટ્રેડમાં તમારો ભલે એસએલ આવી જાય, તો પણ તમે પ્રોફિટમાં જ રહેશો વીકમાં, બરાબર. તો એ રીતે તમે મની મેનેજમેન્ટ કરો કે ભાઈ 10 ટ્રેડ લેવાના, એમાંથી 7 ટ્રેડ તો સાચા પડવા જોઈએ, અને 3 ટ્રેડમાં એસએલ લેવાનો, બરાબર. 10-10 તો કોઈના સાચા ન પડે, બરાબર. તો આ બધું તમે શીખો, સમજો. તો આપણે ભાઈ હવે યુટ્યુબમાં એક આખી સિરીઝ લોન્ચ કરવાના છીએ, જે ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગનો જ કોર્સ છે આખો. તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો. આપણે ટૂંક સમયમાં હવે કોર્સ લોન્ચ કરશું, બરાબર. જય હિન્દ મિત્રો.